હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાત ઓકે ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન ઓકે ફૂલ પેપરનું સોલ્યુશન ઓકે તો આગળ જોઈએ જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો બરાબર આ સ્તર આધાર ખડકની ઉપરનું સ્તર છે બરાબર ને આ કયું સ્તર કયું સ્તરની વાત કરે છે તો આન્સર આવે છે આપણું આન્સર આવે છે સી સ્તર બરાબર ને સી સ્તર ઓકે સિસ્ટર પછી આપણે જોઈએ બીજું જોઈએ આપણે તો આ સ્તર સન્દ્રિય પદાર્થોની ભરપૂર હોય છે ઓકે તો આમાં કયું સ્તર આવે છે આમાં આવે છે એ સ્તર ઓકે આમાં આવે છે એ સ્તર ઓકે પહેલુંમાં આવે છે સી સ્તર ઓકે આ સ્તરના આ સ્તરના ફાટા અને તિરાડો ધરાવે છે તો કે આ આવે છે સી સ્તર ઓકે પાછું સી સ્તર પછી આ સ્તર સામાન્ય રીતે સખત અને સાધન સઘન હોય છે બરાબર ને તો આવે છે બી સ્તર ઓકે કયું સ્તર આવે છે તો બી સ્તર આમાં આવે છે બરાબર ને બી સ્તર બરાબર પછી આપણે જોઈએ આ સ્તર કિડયો અને ઉંદર જેવા સજીવોનું રહેઠાણ છે ઓકે તો આમાં આવે છે એ સ્તર છેલ્લુંમાં આવે છે એ સ્તર ઓકે આગળ વધીએ આ રમકડા બનાવવા માટે કયા પ્રકારની માટીનો ઉપયોગ થાય છે શા માટે બરાબર ફ્રેન્ડ્સ આ બંનેનું તમને સોલ્યુશન બતાવું છું બરાબર આ બંનેનું સોલ્યુશન ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે જોઈએ તો રમકડા રમવા માટે આ કારણ ચીકડી માટે બરાબર ને કારણ કે તેમાં કર્ણો એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે અને તેને તેથી તેમની વચ્ચે હવા માટે બરાબર હવા માટે ખૂબ જ ઓછો અવકાશ રહે છે તેથી રમકડા બહુ સારા બને છે હવે બીજું જોઈએ આપણે ઓકે કાળા ઓકે કઠોળ આ જે આન્સર છે હું તમને બતાવું છું આ આન્સર કેવી રીતે છે આખો આન્સર વાંચી જાઉં છું તમારા માટે કે કઠોર માટે ગોળાળુ જમીન ઉપયોગી છે કારણ કે ગોરાળુ ભૂમિમાં માટી કાપ અને માટી કોપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે તેમાં ઓકે સેન્ચિયર પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે ચોખા માટે માટીને કર્ણનું ખમણ વધારે છે ને તે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ ઓકે નેક્સ્ટ આન્સર જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો પ્રશ્ન નંબર ત્રણનો જવાબ છે કે આ ભૂમિ બરાબર ને આ ભૂમિ ઉપલા ઉપલા પળમાં બરાબર ને પળમાં પ સેન્દ્રિય પદાર્થો તથા ખનીજ દ્રવ્ય ભરપૂર હોય છે બીનું જોઈએ કે ભૂમિનું ઉપરેલું ઓકે ભૂ ભૂમિનું ઉપરેલું આ આખું વાંચી જાઉં છું તમારા માટે ભૂમિનું ઉપરેલું પં ઓકે પંચાવન ઓકે બરાબર ને ઉપળેલું પળ સોરી પળ વનસ્પતિ અને પાક માટે ઉપયોગી પળ છે નંબર સી છે જમીનના ઢોવાને લીધે ઉપલેલા પળને કલ્લો છૂટા પડી પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે તે ભૂમિની હળ હળ પરથી ઓછી થઈ જાય છે આથી ભૂમિ ઉપલા પરનું જતન ઓકે કરવું જરૂરી છે ઓકે હું તમને બીજાના બીજા જવાબ પર લઈ જાઉં છું ઓકે ફ્રેન્ડ્સ બીજાનો જવાબ આ પ્રમાણે છે કે ભૂમિના અંદર પાણી ઓકે વધુ પ્રમાણમાં ઉતરે છે એ માટે તેની ફરતે વૃક્ષો વાવીશું વૃક્ષોના કારણે પાણી પા પાણીનો પ્રવાહ ધીમે પડે અને વ્યા વ્યાના ત્યાં પાણી રહે છે તેથી પાણીને જમીનમાં ઉતરવા વધારે સમય મળે છે પડતર જમીનમાં ઘાસ ઉગાડીશું ખેતર હરશે ઓકે પાળા બાંધીશું તેથી પાણી જમીનમાં ઉતરશે ઓકે નેક્સ્ટ જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આવી જઈએ કે નીચેના દાખલા ગણવાનો છે બરાબર ને આ નીચેના દાખલા ગણવાનો છે બે ઓકે રામજી અને અંતઃસ્ત્રાવ ડરનો યોગ ઓકે તો આપણે દાખલા ગણવાનો છે હું તમને ઘણી બતાવું છું ઓકે ફ્રેન્ડ્સ તમે ત્યાં જોઈ શકો છો કે આંતસ્ત્રાવ દર પાણીની માત્રા મિલીગ્રામના નીચે આંતસ્ત્રાવ સમય બરાબર ને મિલી મિનિટમાં તો છસો છના છેદમાં વીસ તો આ પ્રમાણે આપણા જવાબ આવશે છત્રીસ ઓકે આ પ્રમાણે આપણે ટ્વેન્ટી મિલીગ્રામની મિનિટ આવશે ઓકે આગળ જોઈએ આપણે જવાબ હા હેલો ફ્રેન્ડ્સ અને આપણે જોઈએ તો અહીંયા બીજો સવાલનો જવાબ લો ઓકે સોસાઈ લો પાણીની ટીકા ઓકે અ ટકા એમાં આપણે જોઈ લઈએ એ પ્રમાણે અહીંયા સો માઇનસ સાઠના છેદમાં પચાસ ચાલીસ બરાબર ને ગુણ્યા સો બરાબર એંસી તો આ પ્રમાણે આ પેપરનું આપણે સોલ્યુશન જોઈ લીધું બરાબર ને ઓકે તો અહીંયા આપણે આવી રીતે કરી શકીએ છીએ બરાબર ફ્રેન્ડ્સ તો આ તમે જાતે કરો અને કંઈ પણ તકલીફ હોય તો મને કમેન્ટ બોક્સમાં લખો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ